જો બાળક મિત્રો, આજે આપણે અહીંયા ગણિત પરિભ્રમણ 8 ની અંદર પ્રેક્ટિસ વર્કનો દાખલા નંબર 1 જોઈએ. એની અંદર આપણને એમ કહ્યું છે કે નીચે આપેલી ડિઝાઇનના ખૂણા જોડી અને વર્તુળ બનાવો. તો અહીંયા આપણને એ રીતે નીચે આપેલા તારાઓની જોડી બની વર્તુળ બનાવો, મૂળાક્ષરો તથા બિંદુઓ જોડી વર્તુળ બનાવો. આવી રીતે તમે ઘરે રમતા હોય તો જુદી જુદી ડિઝાઇન બનાવી અને એના આધારે પણ તમે વર્તુળ બનાવી શકો છો. તો અહીંયા આ રીતે જે ડિઝાઇન આપી છે તો એ ડિઝાઇનને આપણે જોડી અને આપણે એક વર્તુળ બનાવવાનું રહેશે. એ રીતે અહીંયા તારાઓને જોડીને વર્તુળ બનાવવાનું છે. અહીંયા આપણને તારાઓ આપેલા છે, એ તારાઓને જોડી અને આપણે એક બીજું વર્તુળ બનાવીએ. એ જ પ્રમાણે બાળક મિત્રો, અહીંયા આપણને બીજું શું આપેલું છે? તો બીજું આપણને મૂળાક્ષરો આપેલા છે. તો એ મૂળાક્ષરોને જોડીને પણ આપણે અહીંયા આગળ વર્તુળ બનાવી શકીએ. જેમ કે અહીંયા આ મૂળાક્ષરો જોડી અને આપણે આવું વર્તુળ બનાવ્યું. તમારે પણ આવી રીતે તમારા નોટબુકમાં વર્તુળ બનાવવાનું છે. આ ઉપરાંત અહીંયા જો બિંદુઓ, બિંદુ એટલે કે ટપકા કહીએ, એને જોડી અને પણ આપણે એક વર્તુળ બનાવવાનું છે. તો આ રીતે જુદી જુદી વસ્તુઓ જોડી અને તમારે વર્તુળ બનાવવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 2 શું કહે છે કે નીચે આપેલી જે વસ્તુઓ છે એનું તળિયું ગોળાકાર હોય. તળિયું એટલે કે બાળક મિત્રો, એનું બોટમ, નીચેનો ભાગ. ધારો કે મારી પાસે આ ડસ્ટર છે, તો આ એનું તળિયું કહેવાય, બરાબર? તો એવી વસ્તુઓ કે જેનું તળિયું એમ કે ગોળાકાર એટલે કે વર્તુળ આકારનું હોય એની ઉપર આપણે રાઈટ ક્લિક કરીશું, બરાબર? અને જે ના હોય તો એને છોડી દઈશું. જેમ કે બોલ, હવે આપણી પાસે બોલ હોય તો બધા બાળક મિત્રો અત્યારે તો ખૂબ ક્રિકેટ રમતા હશો, તો બધાએ બોલ તો જોયેલો જ હોય. તો બોલનું તળિયું કેવું હશે? ગોળ હશે. તો આપણે અહીંયા રાઈટ કરશું. પછી જોકરની ટોપી, જોકરની ટોપી કહી શકો. તમે બર્થડે પાર્ટીમાં પહેરો છો એની લાંબી ઊંચી ટોપી, તો એનું તળિયું પણ કેવું હોય? ગોળ હોય છે. કારણ કે ટોપી કેવી હોય? આ પ્રકારની કંઈક ટોપી હોય છે. હે, આવી ટોપી હોય છે તો એનું તળિયું પણ કેવું હોય છે? ગોળાકાર જેવું. તો એમાં આપણે રાઈટ કરશું. પણ તમારો કંપાસ, તમારો કંપાસ તો લંબચોરસ હોઈ શકે. હવે તો જાત જાતના ડિઝાઇનવાળા પણ કંપાસ નીકળ્યા છે, એટલે એનું તળિયું કોઈ ગોળ હોતું નથી. ત્યારબાદ છે બાસ્કેટ. એક લંબચોરસ અથવા ચોરસ બાસ્કેટ હોય તો આપણે એનું તળિયું જોઈશું નહીં કે ભાઈ ગોળાકાર. અને તમારી પ્રેક્ટિસ વર્કમાં કંઈક આ ટાઈપનું બાસ્કેટ તમને આપેલું છે, એટલે આપણે એની અંદર આવું કંઈક આપેલું છે, એટલે એને આપણે લંબચોરસ જેવું છે એટલે આપણે એને ચોરસ ગણીશું, ગોળ ગણીશું નહીં. પછી છે તપેલી. તો હા, તપેલીનું બોટમ એટલે કે તળિયું તો ગોળ જ હોય છે. કેક હવે હવે તો ચોરસ કેક પણ હોય છે, ડિઝાઇનવાળી હોય છે, પણ પ્રેક્ટિસમાં તમને ગોળ કેક આપેલી છે. એના કારણે આપણે લખીશું કે એનું તળિયું ગોળાકાર હોય છે. એટલે આવી રીતે તમારા ઘરમાં પણ જુદી જુદી વસ્તુઓ હોય તો તમે જોઈ શકો છો કે કોનું તળિયું ગોળ છે અને કોનું તળિયું ગોળ નથી. હવે પરિકરની મદદથી તો આપણે વર્તુળ દોરતા શીખીશું જ, પણ એના પહેલાં જુદી જુદી વસ્તુઓ લઈ અને આપણે ગોળાકાર કેવી રીતે બનાવવો એ પહેલાં આપણે શીખી લઈએ કે તમારો ગોળાકાર તમને દોરતા પરફેક્ટ આવડી જાય, પછી આપણે વર્તુળની મદદથી એટલે કે પેલું પરિકરની મદદથી ગોળ કેવી રીતે બનાવવું એ આપણે શીખીશું. તો અહીંયા તમને પ્રેક્ટિસ સેટમાં જો બાળક મિત્રો, દાખલા નંબર 3 ની અંદર જુદી જુદી વસ્તુઓના નામ આપેલા છે, એનાથી તમારે ગોળ બનાવવાનું છે. જેમ કે બટન, હવે અહીંયા મારી પાસે હાલ બટન માટેનું મોટું છે નહીં, પણ આપણે બટન તમે લો અને બટન લઈ અને એની આજુબાજુમાંથી ગોળ કિનારી કરી અને બનાવો તો તમારી પાસે કંઈક આવું વર્તુળ બનશે. ત્યારબાદ તમારી પાસે એમ કે રૂપિયાનો, 2 રૂપિયાનો કે એવો કોઈ સિક્કો હોય, જેમ કે મારી પાસે અહીંયા 2 રૂપિયાનો સિક્કો છે, તો એ 2 રૂપિયાનો સિક્કો તમે આ રીતે મૂકી વચ્ચે એના ઉપર આંગળી રાખવાની અને પછી એની ચારે બાજુ હાથ ફેરી, મને અહીંયા બોર્ડમાં બરાબર નહીં ફાવે એટલે હું આ રીતે બનાવી દઉં છું કે અહીંયા 2 રૂપિયા હતા એટલે મેં 2 રૂપીસ લખું છું, એટલે કે સિક્કો. તો મેં એ સિક્કાથી વર્તુળ બનાવ્યું.
ત્યારબાદ આપણા હાથનું કડું હોય બંગડી હોય તો એવું લઈ અને તમારે વર્તુળ બનાવવાનું છે. તમે હસ્તકલામાં ચિત્રમાં શીખી જ ગયા હોય આ રીતે પકડવાનું. તમે એની અંદરથી પણ બનાવી શકો છો અને તમારે જો એની બહારનો ભાગ લેવો હોય તો તમે અંદરનો ભાગ રાખી અને બહારના ભાગથી પણ વર્તુળ બનાવી શકો છો. એટલે કે તમે અંદરથી પણ બનાવી શકો અને બહારના ભાગથી પણ વર્તુળ બનાવી શકો છો. તો આ આપણે શેનું બનાવ્યું? બંગડીથી વર્તુળ બનાવ્યું. એ જ રીતે મારી પાસે એક ડબ્બાનું ઢાંકણું છે તો આપણે ડબ્બાના ઢાંકણાને ઉપયોગમાં લઈ અને એનાથી વર્તુળ બનાવીશું. તો આ રીતે ઢાંકણું તમારે નોટબુકમાં બનાવવાનું હોય તો તમારે થોડું નાનું ડબ્બાનું ઢાંકણું લેવાનું, અથવા તમે બોટલનું ઢાંકણું લઈ શકો છો, ત્યારબાદ કપ લઈ શકો છો, ગ્લાસ લઈ શકો છો, વાટકી લઈ શકો છો, ડબ્બાનું ઢાંકણું. આ રીતે તમે રોટલી લઈ, તમારી રોટલી હોય, પાપડ હોય, એવી કોઈ વસ્તુ હોય જે ગોળાકાર વસ્તુ હોય એને કેન્દ્રમાં ધ્યાનમાં રાખી અને એના આધારે આવા જુદા જુદા તમે વર્તુળ બનાવી શકો છો. જેમ કે તમારા પ્રેક્ટિસ વર્કની અંદર દાખલા નંબર 3માં તમને વાટકાનું તળિયું, કપનું, ઘડિયાળનું ડાયલ, ડિસ્ક, આપણે ડિસ્ક કહીએ ને એ ગોળ વીંટી હોય, ગોળ ડીશ, બંગડી, નારંગી, કડું, ગોળ બિસ્કીટ, બટન, રૂપિયાનો સિક્કો, એવી જુદી જુદી, જુઓ બાળક મિત્રો, ઘણી બધી વસ્તુઓના નામ આપેલા છે. એ બધી વસ્તુઓ તમારે લઈ અને એના આધારે તમારે નોટબુકની અંદર આ રીતે વર્તુળ બનાવવા શીખવાનું છે. ત્યારબાદ આના પછીના જ્યારે આપણે વિડીયો લઈશું ત્યારે તમને પરિકરની મદદથી કેવી રીતે વર્તુળ બનાવવું એ બનાવતા આપણે શીખીશું અને ત્રિજ્યાનું માપ લઈને કેવી રીતે વર્તુળ બનાવવું એ પણ શીખીશું.